प्रणाम। माधव विद्यालय ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपने स्टैंडर्ड 7 में इंग्लिश सब्जेक्ट में यूनिट 3 यस आई विल नो अभ्यास करीशु। यस आई विल में आज आपने एक्टिविटी 1 नो अभ्यास करीशु। एक्टिविटी 1 में आज आपने ड्यूरिंग गुजराती क्लास एटले के ड्यूरिंग एटले के दरमियान गुजराती क्लास दरमियान हिरल पास्ड अ चीट टू हेतांशी। हिरल नामनी जे छोकरी छे ए हेतांशी ने एक चीट एटले के एक चिट्ठी आपे छे। सी रीड इट ते तेने वांचे छे। एंड पास्ड इट टू सेजल अने एने पाज सेजल ने पास करी हती। एने ए चिट्ठी वांची अने सेजल ने पास करी हती। सेजल पास्ड इट टू आशिका। सेजले पण ते चिट्ठी वांची अने पछी ते चिट्ठी ते कोने आपी हती? आशिका ने आपी हती। सी वॉज अबाउट टू ओपन द चीट। ते शू करी रही हती? जे चीट छे एने वांचवा माटे ओपन करी रही हती। परंतु बट एटले के पण परंतु द टीचर टूक इट। परंतु ते चिट्ठी टीचरे लई लीधी हती। ही थ्र्यू इट इन द डस्टबीन अने ते चिट्ठी तेमने डस्टबीन में फेंकी दीधी हती। इन द रिसेस टाइम एटले के रिसेस दरमियान आशिका फाउंड आउट द चीट फ्रॉम द डस्टबीन। आशिका डस्टबीन माथी ते चिट्ठी शोधे छे एटले के शोधी लावी हती। हियर इज दैट चीट अने चिट्ठी में जे चिट्ठी हती ए ते क चिट्ठी में शू लखेलो तू? पास इट ऑन। पास इट ऑन એટલે કે પસાર કરો, આગળ જવા દો। પાસ ઇટ ઓન નો મીનિંગ શું થશે? આગળ જવા દે। તો એમ કે અહીંયા જે એમને ચિઠ્ઠી બનાવી હતી એ ચિઠ્ઠીમાં એમને લખ્યું હતું પાસ ઇટ ઓન એટલે કે આગળ જવા દો। એટલે જે વાંચે એને આ મીનિંગ સમજાય એ આગળ જવા દે, વાંચીને આગળ જવા દે। પાસ ઇટ ઓન, પાસ ઇટ ઓન એવી રીતે ચિઠ્ઠી પ્રમાણે એ લોકો વાતચીત કરતા હતા। હવે જુઓ એની આપણને અહીંયા એક એક્ટિવિટી આપેલી છે કે તમે આવી ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો। તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે આવ્યા ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો। ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, શાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરખીઓની મદદથી વાતો કરતા હતા તે વાંચો। હવે એ લોકો પુસ્તકાલયમાં એકઠા થાય છે અને ત્યાં જઈને એઓ આવી રીતે ચબરખી દ્વારા વાતો કરી રહ્યા છે અને તેઓ શું વાતો કરી રહ્યા છે એ આપણે નીચે જુઓ બધાની ચિઠ્ઠી આપેલી છે અને પાછળ આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે ટૂંકમાં આપણને એમના નામ લખેલા છે। તો જુઓ અહીંયા એન છે એટલે કે નરેન્દ્ર, આર એટલે કે રશ્મિ। તો આ જે વાક્ય છે રશ્મિનું બોલેલું વાક્ય છે। એવી જ રીતે દરેકના પાછળ આપણને નામ આપેલા છે એટલે કે એમના નામનો પહેલો અક્ષર આપણને આપેલો છે, કે એટલે કે કુલદીપ અને અહીંયા એસ એટલે કે સાહિલ। તો આવી રીતે આપણને ખાલી નામનો પહેલા અક્ષરનો ઉલ્લેખ કરીને આપણને ચબરકીની પાછળ લખેલું છે કે આ વાક્ય, આ ચિઠ્ઠી કોને મોકલી છે, એમ કહી શું કહેવા માગે છે। પુસ્તકાલયમાં જઈને એવો તેઓ વાતો એકબીજાને કરતા નથી કે જેથી અવાજ ના થાય, તેઓ ચિઠ્ઠી દ્વારા વાતો કરે છે। તો જુઓ એમની ચિઠ્ઠી જે અલગ અલગ આપેલી છે એનો આપણે અભ્યાસ કરીએ। પહેલું જ આપણને આપેલું છે કબડ્ડી એટ 5, નરેન્દ્ર એન આપેલો છે। કબડ્ડી એટ 5 એટલે કે 5 વાગે કબડ્ડી। નરેન્દ્ર શું કહે છે? 5 વાગે કબડ્ડી, એટલે એમ કા ચાલો આપણે 5 વાગે કબડ્ડી રમીએ। પછી જુઓ બીજા નંબરનું વાક્ય, નો લેટ્સ પ્લે ચેસ, ના ચાલો ચેસ રમીએ। એટલે રશ્મિ શું કહે છે? ના ચાલો આપણે ચેસ રમીએ। હવે 3 નંબરનું વાક્ય છે શ્યોર થિંગ, આઈ લવ ચેસ। શ્યોર થિંગ, શ્યોર એટલે કે ચોક્કસ, મને ચેસ પ્રિય છે, શ્યોરનું મીનિંગ શું થશે? ચોક્કસ। આઈ લવ ચેસ એટલે કે મને ચેસ પ્રિય છે। લેટ્સ શાર્પેન અવર બ્રેઇન, ચાલો આપણે આપણા મગજ કસીએ, શાર્પન એટલે કે મગજ કસવું।
એટલે કે ચાલો આપણે આપણા મગજ કસીએ. હવે આગળ જોઈએ તો ઓ લેડી વિશ્વનાથન અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. બરાબર, જ્યારે રશ્મિ કહે છે ચેસ રમવાનું તો એની સાથે કુલદીપ પણ સંમત થાય છે. અને જો હવે નરેન્દ્ર શું કહે છે, ઓ લેડી વિશ્વનાથન એટલે કે ઓ મહિલા વિશ્વનાથન અવર ડિસિઝન ઇઝ કબડ્ડી, અમારો નિર્ણય કબડ્ડી છે. એ શું કહે છે, અમારો નિર્ણય કબડ્ડી રમવાનો છે. થેન્ક્સ એટલે શું કહે છે, આભાર. રશ્મિનો વારો હવે આવે છે, રશ્મિ બોલે છે થેન્ક્સ, આભાર, ઓકે, સારું. નો ચેસ નો કબડ્ડી, ચેસ નહીં કબડ્ડી નહીં. ગો ફોર બેરીઝ ઓન માય ફાર્મ. બેરીઝ એટલે કે બોર, જે આપણે રેડ કલરના બોર જોઈએ છે ને, ખાઈએ છીએ ને એવા બોર. તો શું કહે છે, મારા ખેતરે બોર માટે જઈએ એટલે કે બોર ખાવા માટે જઈએ. આપણે મારા ખેતરે બોર ખાવા માટે જઈએ. હવે સાહિલ શું કહે છે, નોટ ટુડે. હવે રશ્મિએ જ્યારે બોર ખાવા માટે જવાનું કહ્યું ત્યારે સાહિલ ચિઠ્ઠી લખે છે, ચિઠ્ઠી વાંચીને, કે આજે નહીં બોર રવિવારે. નોટ ટુડે, બેરીઝ ઓન સન્ડે એટલે કે આજે નહીં બોર રવિવારે. બેરીઝ ઓન સન્ડે એટલે કે બોર રવિવારે. ફૂલ ડે, ફૂલ ડે મીન્સ આખો દિવસ. આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા, હું ચાટ મસાલા લાવીશ. એ શું કહે છે કે આજે નહીં બોર રવિવારે, આખો દિવસ આપણે બોર ખાઈશું, હું ચાટ મસાલો લાવીશ. બટ ટુડે, હવે નરેન્દ્ર શું કહે છે, પણ આજે. મંજીરા, તો આજે શું કરીશું આપણે, મંજીરા વગાડીશું. કુલ ડાઉન એંગ્રી બર્ડ, શાંત. કુલ ડાઉન એટલે કે શાંત થા, એંગ્રી બર્ડ એટલે કે ક્રોધી જીવ. વી વિલ પ્લે કબડ્ડી, આપણે કબડ્ડી રમીશું. દે વિલ પ્લે ચેસ, તેઓ ચેસ રમશે. હાઉઝ ધેટ, કેમ. હાઉઝ ધેટ નો મીનિંગ શું થશે, કેમ. હવે પ્રશ્ન કરે છે કે કેમ બરાબર છે એવું એ પૂછે છે. એટલે હવે નરેન્દ્ર શું કહે છે, ફાઇન, આઈ એગ્રી, આઈ ડુ એગ્રી. ફાઇન એટલે કે સારું, હું સહમત છું. રશ્મિ, પ્લીઝ. રશ્મિ મહેરબાની કર. ઓકે, હવે રશ્મિનો વારો આવે છે કે ઓકે. યુ વિલ પુલ લેગ્સ, ઓકે, તમે તમારા પગ ખેંચો. વી વિલ બી વિથ કિંગ એન્ડ ક્વીન્સ. વી વિલ બી, અમે હોઈશું. વિથ કોની સાથે હોઈશું, રાજાઓ અને રાણીઓની સાથે હોઈશું. આપણે જ્યારે કબડ્ડી રમતા હોય તો શું કરીએ છીએ, કબડ્ડીને કબડ્ડી જ્યારે રમતા હોય ત્યારે એકબીજાના પગ ખેંચીએ છીએ, હાથ ખેંચીએ છીએ. તો રશ્મિ શું કહે છે, તમે તમારા પગ ખેંચો. અને જ્યારે ચેસ રમીએ છીએ ત્યારે રાજા રાણી ઘોડો અને એવું બધું એમાં હોય છે કે જે અમે રાજાઓ અને રાણીઓ સાથે હોઈશું. હવે જુઓ, આની આપણને એક્ટિવિટી એટલે કે પ્રશ્નો થોડાક આપેલા છે, આપણે જોઈએ. તો અહીંયા જુઓ, નાવ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા જે આપણને પ્રશ્નોના ઉત્તર આપવાના છે, હુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી, કબડ્ડી કોણ રમવા ઈચ્છતું હતું. તો આપણે અહીંયા આન્સર લખીશું કે નરેન્દ્ર, હુંની જગ્યાએ ફક્ત શું લખવાનું, નામ. તો નરેન્દ્ર વોન્ટેડ પ્લે કબડ્ડી, નરેન્દ્ર વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. ફક્ત હુંની જગ્યાએ નામ જ લખવાનું છે. રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ, ટ્રુ કે ફોલ્સ. તો એમાં શું આવશે, ટ્રુ આન્સર આવશે. અને ત્રણ નંબરની ખાલી જગ્યા છે કે જેમાં ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિલ પ્લે ચેસ. કોણ કોણ ચેસ રમવા ઈચ્છતું હતું, તો આપણે અહીંયા લખીશું રશ્મિ એન્ડ કુલદીપ. રશ્મિ એન્ડ કુલદીપ વિલ પ્લે ચેસ. તો રશ્મિ અને કુલદીપ બંને ચેસ રમવા ઈચ્છતા હતા. તો અહીંયા આપણને એટલે કે એ બંને ચેસ રમશે. તો અહીંયા આપણે જે ખાલી જગ્યાઓ આપેલી છે એ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. પ્રણામ.
थैंक यू।